લોકો કે બેડરૂમ સુરક્ષિત નહી આપ લોકો સે એટા કે સાથ જો ઉસકી સહેલી હે વો મહાદુષ્ટ હે આનંદીબેન ક્યા રે ફેસ પર થી કળવા ન દે વો બહોત મતલબ કભી કમ્પ્લેઈન નહી કરતે હે નમસ્કાર દર્શક મિત્રો અતિથિ માં ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે વો કાર્યક્રમ કે જે કાર્યક્રમ માં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છે આતરણ આજે કેવું વ્યક્તિત્વ ભારતના ગુજરાત રાજ્યના એક નાનકડા ગામમાંથી શરૂ કરેલું જીવન આજે સમગ્ર વિશ્વમાં જ્યાં પણ ગુજરાતીની વાત થાય ત્યાં પહેલાં દસ નામની વાત થાય એમાં એક નામ આવે એવું નામ એ વ્યક્તિના એક પ્રશંસક એક ટીકાકાર અને એમના વિશે અંગત વાતો જાણનાર વ્યક્તિએ એમનો પરિચય મને એ રીતે આપ્યો કે ઇંગ્લેન્ડમાં જો કોઈ હંડ્રેડ સો બુદ્ધિશાળીઓના નામ લેવામાં આવે તો એમાં એકમાત્ર ગુજરાતીનું નામ આવે એ છે લોર્ડ ભીકુ પારેખ આપણી સાથે જ આજે ડૉક્ટર લોર્ડ ભીકુ પારેખ ડોક્ટર લોર્ડ ઘણી બધી પદવીઓ અમલસાડથી શરૂ થયેલી જીવનયાત્રા મુંબઈમાં અલ્પવિરામ અને બીજો લાંબો અલ્પવિરામ કહી શકાય ઓ લંડનમાં સમગ્ર આ અમલસાડ મુંબઈ લંડન આને જો પાંચ વાક્યમાં પોતાના જીવનનો સાર કહેવો હોય તો લોર્ડ ભીખુ પારેખ આ કઈ રીતે કહી શકે મેં તમે બહુ અટપટા સવાલ પૂછો છો શરૂ કરી અને પચોતેર વર્ષનું આખું જીવન પાંચ વાક્યમાં સમાવવું એટલે સહેલું નથી પહેલી વસ્તુ એ કે આ લોર્ડનું ટાઇટલ જે છે એ સામાન્ય રીતે હું પસંદ કરતો નથી ઓકે કારણ કે મારે વાપર્યા વિના છૂટકો નથી કારણ કે એ સિવાય હું ત્યાંની આ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં બેસી ન શકું પણ એને લઈને આ એક એવી ભાવના ઊભી થાય છે કે આ કોઈ મોટો માણસ છે અથવા તો આ દરજ્જાવાળો માણસ છે એટલે મારું વ્યક્તિત્વ જોવાને બદલે લોકો દરજ્જાથી આકર્ષાય છે અને મને મારી જે ટીકા થવી જોઈએ સાચા હૃદયે એ ટીકા થતી નથી માત્ર વખાણું થાય છે એટલે એ ટાઇટલ એક ઢાલ તરીકે વાર ઉપયોગ કરવાનું મન થાય પણ હું સામાન્ય રીતે કરું હવે મારા પ્રશ્નનો જવાબ અમલ અમલસારથી તે લંડન સુધીની જર્ની જે છે અમલ અમલસારની અંદર અંગ્રેજી ભણવાનું મેં અગિયાર વર્ષની ઉંમરે શરૂ કર્યું ઇંગ્લેન્ડ જઈને જ્યારે મને ત્યાંની બ્રિટિશ એકેડેમીના ફેલો તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યો ત્યારે એ બ્રિટનનું નોબેલ પ્રાઇઝ જેવું ગણવામાં આવે છે ત્યારે મને થયું કે ક્યાં પેલી નાનકડા અમલસાડની સ્કૂલ કે જેમાં મને અંગ્રેજી નહોતું આવડતું અને એવો મોટો કૂદકો મારીને એફબીએ સુધી પહોંચ્યા બીજું કે નાના ગામથી હાઉસ ઓફ લોર્ડ સુધી પહોંચ્યા અને એવું ન પહોંચી શક્યો હોત સિવાય કે આ વચગાળામાં એવા ઘણા માણસોનો સહકાર અને પ્રેરણા ન મળી હોત તો હું આગળ ન વધી શક્યો કારણ કે મારા કુટુંબમાં કોઈ ભણ્યું નહોતું અને કોઈ મને આગળ ધક્કો મારીને લઈ જઈ શકે હતું નહીં પણ એ બધી વ્યક્તિઓ વિશે આપણે વાત કરવી હશે તો કરીશું પણ એવી ચાર પાંચ વ્યક્તિઓ છે એ જો ન હોત તો કોઈ પણ સમયે આ ત્રીસ વર્ષની અંદર પપ્પા તો ઈચ્છા રાખતા હતા કે ક્લાર્ક બનો હા પપ્પાને ઈચ્છા જ હતી નહીં કે ક્યારે દીકરો જાય આટલું બધું ભણે ને માય વિદેશ જઈને કરે પપ્પા ફક્ત ક્લાર્ક બનાવવા ઈચ્છતા હતા એમના આ લાડકવાયા ભીખો દીકરાને કારણ કે એમની આ બૌદ્ધિક સ્થિતિ જે છે એ અમલ સાર પૂરતી મર્યાદિત હતી એટલે એમણે કહું કે ભાઈ આપણા ગામમાં સ્કૂલ છે કોલેજ તો આજુબાજુ છે નહીં કોલેજ માટે ભણવું હોય તો બોમ્બે જવું પડશે એટલું બધું દૂર ના જવાય હા બોમ્બે જવાનો નિર્ણય એ આપનો હતો અને પછી સમર્થન આપ્યું કે કચવાતા મને કે કાંઈક જુગાડ કર્યો હતો કારણ કે બોમ્બે જવા માટે આઈ થિંક એમણે પરમિશન એટલી ઇઝીલી તો નહીં આપી દીધી હોય જે પ્રમાણે આપે વર્ણન કર્યું કે કદાચ એ એટલું પ્રિફર નહોતા કરતા કે આપ વધુ અભ્યાસ માટે બહાર જાઓ ક્યાંક જુગાડ તો કર્યો હશે કોકનાથી મનાવા મોકલ્યા હશે પપ્પાને કે કાંઈક તો કરો એમ નહીં મેં જ્યારે મેટ્રિક્સ પાસ કરી તે વખતે મારા પિતાજીને એમ થયું કે આ છોકરો ધારીએ એટલો નબળો નથી અને આગળ જઈ શકે એમ છે એટલે મુંબઈ મારે જવું એ મારી પણ ઈચ્છા હતી અને એમની પણ ઈચ્છા હતી અને એમના પૂરા સહકાર વિના હું ત્યાં નહીં જઈ ક્યાંક એવું લાગે છે આ સીધો સવાલ છે મારો ક્યાંક એવું લાગે છે કે મુંબઈથી જ્યારે ઇંગ્લેન્ડ ગયા અને ઇંગ્લેન્ડમાં જે પ્રમાણે ભીખુ પારેખનું પોતાની એક આઇડેન્ટિટી બની રેસિઝમ માટે જે પ્રમાણે પોતાના થોટ્સ આવ્યા લોકો સમક્ષ મૂક્યા લોકોનો આવકાર પણ મળ્યો અને ઘણા લોકોએ આ વિચારને ક્રિટિસાઈઝ પણ કર્યા ક્યાંક એની પાછળ આ અંગત જીવન આ જે પોતે ભોગવ્યું ક્યાંક એ એ એનું પ્રતિબિંબ તો નથી આ ના અહીંયાની જે આખી જે અનુભવ હતા એ અનુભવ ક્યાં તો સાંસ્કૃતિક લેવલ ઉપર અથવા તો જ્ઞાતિના લેવલ ઉપર કારણ કે અમે લોકો સો નહીં કારણ કે આ બીજા વાણિયા બ્રાહ્મણો હો કે ભાઈ તમે અમારી જ્ઞાતિના નથી ઇંગ્લેન્ડની અંદર જે હતું એ રંગભેદ હતું એ બહુ જુદી જાતનું હતું ના પણ છતાં પણ અંદરથી ક્યાંક એવું લાગતું હતું કે જે વસ્તુ મળવી જોઈએ એ કદાચ આપે કીધું તે પ્રમાણે એ ટાઈમે કદના કારણે શારીરિક કદના કારણે કે જે પ્રમાણે પ્રેઝન્ટેશન સ્કિલ નહોતી એ એ જે એ આપે કીધું કે એ ભાવના મારામાં હતી એ રિએક્ટ નહોતી થતી ત્યાં કદાચ બીજા સ્વરૂપે હતી પણ અલ્ટિમેટલી ક્યાંક ગિલ્ટી ફીલ તો કરાવડાવતી હતી આ બધું જ ભેગું થઈને એ અંદરથી ક્યાંક બળવો બહાર નીકળ્યો હતો એવું ક્યાંક કહી શકાય ખરું એવું વિચારી શકાય અહીંયા જે સેન્ટ ઝેવિયર્સમાં જે સેન્સ ઓફ ઇનેડિક વસી હતી એ ઇનાઇડિક વસ્તી મેં જિંદગીમાં ત્યાર પછી કદી અનુભવી નથી કારણ કે જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ વધારે વધારે ઘડાતા ગયા અને ઇનર રેઝિલિયન્સ અને ડિટર્મિનેશન કે આપણે આગળ વધવાનું છે એ એ પણ આવતું ગયું ચારિત્રની અંદર પરંતુ ત્યાં અનુભવ આખા અલગ થયા પણ ત્યાંના જે અનુભવો જે છે એ અનુભવોમાં એક અને સંસ્થાઓ જે હોય યુનિવર્સિટી સંસ્થાઓ એમાં તો તમે એક પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટમાં હો કે જ્યાં રંગભેદનો અનુભવ ન થાય રંગભેદનો અનુભવ તમે જ્યારે એ સંસ્થામાંથી બહાર નીકળીને સમાજમાં જાઓ ત્યારે દાખલા તરીકે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં તો મને એ જ રીતે સ્વીકારવામાં આવતું હતું જે રીતે બીજા બધા વિદ્યાર્થીઓને પણ બહાર જઈએ અને તમે ફ્લેટ જો ફ્લેટ તમારે જોઈતું હોય તો ત્યાં એક નોટિસ લખી હોય કે કલર્ડ પીપલ શુડ નોટ એપ્લાય એટલે અથવા તો તમે ફોન કરો અને કહે કે ના એ તો ફ્લેટ ગયો છે તમને ન મળે તમારા અવાજ પછી ખ્યાલ આવી જાય કે ભાઈ તમે ભારતીયો છો અથવા તો અંગ્રેજ નથી આ જાતના અનુભવ બહાર થયા પણ સદભાગ્ય શું થયું કે ત્યાં તે વખતે એવા ભારતીય સજ્જનો હતા કે જેમને પોતાના મકાનો હતા એ મકાનમાં તમે રહો એટલે ત્યાં પાછું વળી પાછું પ્રોટેક્ટેડ એટમોસ્ફિયર ઓકે હું જ્યારે જીવન જોઉં છું ત્યારે બે સંસ્થાઓ જોઉં છું એક તો રહેવાનું એ ભારત નિવાસ પ્રોટેક્ટેડ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ કે જ્યાં પ્રોટેક્ટેડ કે આટલા બધા સુંદર ભણેલા સમાજવાદી સંસ્થાની અને સમાજવાદી સંસ્થા હતી ત્યાં જ કોઈ જાતનો આવો કડવો અનુભવ ન થાય એટલે ચાર વર્ષો જે મેં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જે ગાળ્યા એમાં સુંદર વર્ષો હતા ઇનેડિક પસી હતી એટલી કે ભાઈ અહીંયાનું ભણતર જે છે એ એટલું જ ખરાબ હતું જેટલું અમલસારનું ભણતર મને સેન્ટેવિયસમાં લાગ્યું હતું કે આપણે ત્યાંની સારામાં સારી અત્યારે તો ધોરણો બહુ જ બગડ્યા છે યુનિવર્સિટીમાં પણ અહીંયાનું સારામાં સારું એજ્યુકેશન તમે સેન્ટ ઝેવિયર્સમાંથી કે બોમ્બે સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી લીધું હોય જે મેં લીધું હતું તોય તમે લંડન સ્કૂલમાં ને લાયક નથી તમારો ભાષા ઉપર એ લોકોની જે ભાષા ઉપર જે કબ કાબૂ છે એટલો તમારો કાબુ નથી એ લોકોની ઝીણવટથી જે બુદ્ધિને કેળવવામાં આવે છે એટલી ઝીણવટથી તમારી બુદ્ધિ કેળવાયેલી નથી પરિણામે અમે ત્યાંય આપણે ગામડિયા જેવા લાગ્યા અહીંયા રોકું છું અહીંયા રોકું છું વાત કરીશું એજ્યુકેશન સિસ્ટમની અને આપે કીધું કે સમાજવાદ એ વાત કરીશું એક નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો સમય થયો છે વિરામનો વિરામ બાદ બીજા તબક્કાની વાતો લોર્ડ એમને ગમતું નથી છતાં પણ લોર્ડ ભીખુ પારેખ સાથેની એક બ્રેક બાદ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં સમાજવાદ અને શિક્ષણ પદ્ધતિ ઓગણીસો પચાસમાં જેવિયર્સમાં જે આપને લાગ્યું કે અહીંયા જે ભણતર મને મળ્યું ઇંગ્લેન્ડમાં તે કંઈ કામડું જ નથી અથવા તો પછી બહુ જ ઉતરતું કક્ષાનું શિક્ષણ લઈને હું ડિગ્રી લઈને ગયો હતો પરંતુ મારી પાસે જે હોવું જોઈએ ત્યાંની અપેક્ષા પ્રમાણ એ મારી પાસે નહોતું ઓગણીસો પચાસ અને આ એકવીસમી સદીના પહેલો ભાગ પહેલું ક્વાર્ટર ડૂયુ ફીલ દેટ કે આ ક્યાંક ચેન્જ આવ્યો છે કે શિક્ષણ પદ્ધતિ પહેલાંથી એના કરતાં ઇમ્પ્રૂવ થઈ છે ઇન્ડિયામાં કારણ કે બિલકુલ આપતો એજ્યુકેશલિસ્ટ બિલકુલ ગળા ડૂબ ડૂબેલા છો શિક્ષણ અંગે ઘણા બધા નવા વિચારો આપ દુનિયાને આપો છો ભારતનું શિક્ષણ આજની તારીખમાં ડૂયુ ફીલ દેટ કે ક્યાંક બદલાવ આવ્યો છે જે પ્રમાણે વાતો થઈ રહી છે તે પ્રમાણે ડૂયુ ફીલ દેટ મારા કહેવા દારવા પ્રમાણે મોટા ભાગની યુનિવર્સિટીઓ જે છે એ મારા જમાનામાં હતી એના કરતાં વધારે બગડેલી છે પાસઠ વર્ષ પછી હિન્દુસ્તાન આઝાદીના પાસઠ વર્ષો પછી જે શિક્ષણનું ધોરણ સુધરવું જોઈએ એને બદલે બગડતું કરવું જોઈએ ઇઝ રિસ્પોન્સિબલ હવે એનો તમને દાખલાઓ પણ આપી શકું પણ સાથે સાથે એવી પણ બે ત્રણ સંસ્થાઓ ઊભી થઈ રહી છે કે જેમાં શિક્ષણનું ધોરણ પહેલાં કરતાં ઘણું સારું છે આઈઆઈટી છે આઈઆઈએમ છે જવાહરલાલ નહેરુ છે સિલેક્ટેડ આટલો મોટો દેશ એમાં આટલી બે ત્રણ સંસ્થા અને બે ત્રણ સંસ્થામાં નવ હજાર પાંચ હજાર સાત હજાર દસ હજાર સીટ્સ દેટ્સ ઓલ દેટ્સ બાકીનાઓને જે જાતનું હાયર એજ્યુકેશન મળવું જોઈએ એ મળતું નથી અને એક નાનકડો અનુભવ અહીંયાની એક ટોપ યુનિવર્સિટીમાંથી એક છોકરો બી એ ફર્સ્ટ ક્લાસ લાવે છે એમ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મારી યુનિવર્સિટીમાં ઇંગ્લેન્ડમાં ભણવા માટે આવે છે એમ એ બીજા બધા છોકરાઓની સરખામણીમાં તો આ તો વધારે સારું એનું ભણતર હોવું જોઈએ કારણ કે બી કરી ચૂક્યો છે એમ કરી ચૂક્યો છે અને સેકન્ડ એમ કરી રહ્યો છે છતાં બીજાની સરખામણીમાં એ ફેલ જાય છે પહેલાંઓ એનાથી ઘણા આગળ જાય છે આ માણસને જેમ તેમ પાસ થયું તો તમે તમારી જાતને સવાલ પૂછો કે જે માણસ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ અહીંયાની ટોપ યુનિવર્સિટીમાંથી લઈને આવે છે એ ત્યાં કેમ ટકી શકતો નથી એક તો આપણે ત્યાં હજી પણ લખવાની ટેવ નથી આપણી કલ્ચર જે છે તે ઓરલ કલ્ચર છે અંગ્રેજીમાં બોલી રાખે માણસ પણ એને તમે કહો અંગ્રેજીમાં લખો વાક્યો ઘણી ભૂલો થાય છે સિસ્ટમેટિકલી એનાલિટિકલ થિંકિંગ જે થવું જોઈએ કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ એ થતું નથી કે ઘણા બધા લોકોને હું મળ્યો છું આજ શોમાં પણ ઘણા બધા એવા વિચારકો સાથે ચર્ચા પણ થઈ છે લગભગ મહત્તમ લોકોનો આજ એક સૂર નીકળે છે કે જે વિકાસ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં થવો જોઈએ જ્યારે તમે વિદેશની બીજી સંસ્થાઓ સાથે તમે કોમ્પિટ કરી શકો તેવી પોઝિશનમાં આવો એવા એક પણ પ્રયત્ન થયા નથી બધા લોકોને આ દુઃખ છે પરંતુ ક્યારેય પોતે ઇન્વોલ્વ થવાનો પ્રયત્ન નથી કર્યો ઘણાય કર્યો છે પણ આપણે એવી સિસ્ટમ ઊભી કરી છે કે સિસ્ટમ તમને કંઈ કરવા દેતી નથી નાનો દાખલો મારે પોતાનો દાખલો આપો હું મનમોહન સિંઘની એડવાઇઝરી કમિટીનો સભ્ય છું છાસ વારે મેં ત્યાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર આપણા દેશની યુનિવર્સિટીઓને બદલવાની જરૂર છે ચીનમાં પણ આવી સ્થિતિ હતી પણ ચીનમાં એ લોકોએ સિસ્ટમેટિકલી વિચાર કરીને દસ જ વર્ષના ગાળામાં દસ જ વર્ષના ગાળામાં પચીસ વર્ષના ગાળામાં એ લોકો ટોપ ટેન યુનિવર્સિટીઝની અંદર ચેનલ આવી ગયા હા જ્યારે આપણે ત્યાં ટોપ પચાસમાં હતા તો ત્યાંથી નીકળીને આજે ટોપ બસોમાં આવી ટુ હંડ્રેડમાં નથી ચીનમાં આપણા કરતાં આગળ આવી ગયું સાઉથ કોરિયા આગળ આવી ગયું ઇઝરાયલમાં આટલી મોટી જબરદસ્ત પ્રગતિ થતી રહે છે ઘણા દેશોમાં જ પ્રગતિ થતી રહે છે આપણે ત્યાં કેમ થતી નથી ઘણા કારણો છે પણ એ અંગે અમારા જેવા માણસોએ વિચારીને મેમ મનમોહનસિંહને અગિયાર પોઈન્ટનો પ્રોગ્રામ આપ્યો કે ભાઈ જો આ દેશની યુનિવર્સિટીને આગળ લઈ જવી હોય તો આટલી અગિયાર વસ્તુઓ કરવી જરૂરી છે અગિયાર નહીં તો બે ત્રણ પણ કરવો તો ચાલશે કરવા જેવું છે કરીશું હજી સુધી એનો કંઈ અમલ થયો નથી બ્યુરોક્રેટ્સ આર રિસ્પોન્સિબલ ઓર પોલિટિશિયન્સ બંને બ્યુરોક્રેટ્સની તો કલ્પના જ નથી ઇમેજિનેશન જેવી વસ્તુ બ્યુરોક્રેટ્સમાં કદી હોતી નથી પોલિટિશિયન એને સત્તામાં જ અને પાવરમાં એટલો બધો રસ છે કે દેશને આગળ કેમ લઈ જવું જે તમને પંડિત નહેરુમાં જોવામાં આવતું હતું કે મારો દેશ છે મારે એને આગળ લઈ જવો છે એટલે એમને કંઈ નવો વિચાર આપ્યો હોય તો તરત અમલમાં મુકાતું હતું કિંધિયરાજીના જમાનામાં પણ એવું થતું હતું વિઝનરી પોલિટિશિયન નથી અત્યારે અહીંયાના જે પોલિટિશિયન અત્યારના જે પોલિટિશિયન્સ છે એમાં મને વિઝન વાળા માણસ વોટ્સ અબાઉટ મિસ્ટર નરેન્દ્ર મોદી એમની વિશે તો મને જાજો પરિચય નથી એટલે હું કહી ના શકું કારણ કે મેં એમની સાથે કામ કર્યું નથી ફાઈન ગુજરાત મારો ગુજરાતી મારી ભાષા છે ગુજરાત મારો રાજ્ય છે અને ગુજરાત માટે જો કંઈ કરી શકાતો હો તો જરૂર કરીશું પછી એ નરેન્દ્રભાઈ હોય કે બીજું કોઈ હોય ઘણા બધા પોતાના બોલ્ડ વિચારથી લોર્ડ ભીખુ પારેખ કોન્ટ્રાવર્સીમાં પણ આવેલા છે ગાંધીજી વિશેની વાતો અને ફરમાન બહાર પડે બરાબર પુસ્તકો બાળવાના સોશિયલી બોયકોટ કરવાના અને કદાચ ક્યાંક થ્રેટન પણ ખરું શું હતી એ ઘટના હેરા ગાંધીજીએ બ્રહ્મચર્યના પ્રયોગ કર્યા અને એ બ્રહ્મચર્યના પ્રયોગરૂપે એમણે એમ કહું કે મારામાં જો જરા પણ હિંસાનું તત્વ હોય તો મારે એને બહાર કાઢવું છે અને એને દૂર કરવું છે અને એ પતંજલિ એમણે વાંચેલું અને પતંજલિએ કહું હતું કે જે માણસ સંપૂર્ણપણે અહિંસા એને જીવનમાં ઓતપ્રોત કરી છે એના શબ્દોમાં એના વર્તનમાં એટલો બધો પ્રતિભાવ હોય છે કે ધાર્યું એવું કરી શકે એટલે ગાંધીજીએ કહું કે મારે આ બ્રહ્મચર્યના પ્રયોગો કરવા છે જેમાં સ્ત્રીઓ જોડે પસંદ કરેલી સ્ત્રીઓ જોડે નગ્ન સુવાની એમને અનુભ પ્રયોગ કર્યો ખાસ કરીને આઝાદ જ્યારે કમ્યુનલ વાયલન્સ જ્યારે ખૂબ થતી હતી ત્યારે કે ભાઈ હિન્દુ મુસલમાનમાં આટલા બધા એકબીજાને મારે છે ને આ તો આઝાદીનો વખત આવ્યો આ ક્યાં ચાલશે તો મારા અવાજમાં કેમ એટલો બધો પ્રતિભાવ નથી કે આ બંધ થાવ બંધ કરું એટલે એમણે આ પ્રયોગો શરૂ કર્યા એના ઉપર અવારનવાર ઉલ્લેખ થતો પણ કોઈએ એનું સિસ્ટમેટિકલી અભ્યાસ નહોતો કર્યો મેં જ્યારે બીજું પુસ્તક મારું ગાંધીજી ઉપર લખવાનું શરૂ કર્યું ત્યારે મને થયું કે આને મારે તપાસવું છે કે આટલી મોટી વ્યક્તિ શું કરતા હતા અને એ જ્યારે પ્રયોગ એમણે શરૂ કર્યા ત્યારે બધું ખુલ્લું ગાંધીજીના જીવનમાં અંગત જેવું તો હતું નહીં એમની ઝૂંપડી જે હતી ક્યાં તો વર્ધામાં હોય ક્યાં તો દિલ્હીમાં હોય બહારના ખુલ્લા અને અચાનક એક દિવસ લોર્ડ માઉન્ટ બેટનનો માણસ એમને સંદેશો આપવા જાય છે અને ત્યાં ગાંધીજી નગ્ન સ્થિતિમાં અને આ મનુબેન નગ્ન સ્થિતિમાં એટલે બધો પાછો ગયો અને ત્યારથી બધી વાતો શરૂ થઈ પંડિતજી એમને કહું જવાહરલાલજીએ કહ્યું કે શું ઘડી ઉંમરે શું સૂચ્યું તમને વલ્લભજીએ કહું કે આ ન ચાલે ઠક્કર બાપા અનેક લોકો એમને જાત ન કર્યું છતાંય માણસ વળગી રહ્યા અને મારું એમ માનવું હતું કે આની પાછળ એ માણસનો દેશ પ્રેમ એટલો બધો જબરદસ્ત હતો કે મારા દેશને માટે જો આવું મારે કરવું પડે એને તપસ્યા કહેતા યજ્ઞ કહેતા એટલે આનું ઊંડાણથી તપાસ કરીને મેં પચાસ પાનાનું એક ચેપ્ટર લખ્યું બ્લો બાય બ્લો એકાઉન્ટ કે ક્યારે એમણે પ્રયોગ શરૂ કર્યો શા માટે શરૂ કર્યો પેલા બેનને એમણે ક્યારેય કહ્યું કે તું તારા વસ્ત્રો દૂર કર બેનને ક્યારે કહું કે તું મારી જોડે સુઈ જાય અહીંયા પછી વિથ ઓલ ડોક્યુમેન્ટેડ પ્રૂફ ઓ કમ્પ્લીટ અને બેનને જે મનુ હતી તેને કહ્યું પણ ખરું કે રોજ સવારે તારી ડાયરી લખવાની અને એ ડાયરીમાં લખ કે તને શું વિચારો આવ્યા હતા તને શું લાગણીઓ ઉદભવી હતી આ બધું એનું મેં એનાલાઇઝ કર્યું અને ખૂબ એક ભક્તિભાવે નહીં પણ એક આદરની દ્રષ્ટિએ હેડલાઇન હન્ટિંગ નહીં આદરની દ્રષ્ટિએ આ ચેપ્ટરમાં મેં એનું કર્યું એ જ્યારે બહાર પડ્યું ત્યારે અહીંયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર એ આખું સિરિયલાઇઝ થયું આ દેશમાં અને લોકો ભડક્યા મારા ઉપર જાત જાતના કાગળ આવવા મળ્યા કે કઈ જાતનો માણસ છે તો કયો પ્રોફેસર છે તો આપણા દેશના સૌથી મોટા માણસને તો બદનામ કરવા પાછળ છે શરણ નથી આવતી અમારું ગ્રાન્ડ ચાઇલ્ડ હતું એને ધમકી આપી કે એને અમે અમારા પૌત્રને છીનવી બી લઈશું કોઈ મોરારી બાપુ હશે ગયા કે પારેક તો આવું લખે છે એની ચોપડીઓને આપણે બહાર જોઈએ મોરારી બાપુએ કહ્યું કે પારેખ જે કરે છે એમને કરવા દો એમાં કે મને ખોટું દેખાતું નથી એ જ જમાનામાં સલમાન રશ્દીને પણ આવું જ થવું હતું એટલે બધાએ માન્યું કે પારેક સલમાન રશ્દી જેવો જ છે એટલે મારે મેં કાગળ લખ્યો સમજાવ્યું બધાને કે હું ચોપડીમાં શું કરી દઉં છું અને ગાંધીવાદીઓ તો સામાન્ય રીતે અહિંસામાં માનનારા એટલે બધું શાંતિથી પતી ગયું પણ છ મહિના સુધી ઉદ્વેગ રહ્યો હા રહ્યો સલમાન રશદી અંગત સંબંધો પીખુ બારે સાથે આવે સાથે મળો આપ ડિનર પણ સાથે લીધેલું છે યા એની જ વાત કરું છું હું એ જ એ જ પ્રસંગની વાત કરું છું સલમાન રશદી આવ્યા બરોડા આવ્યા આપ એમની સાથે જ આપણે ડિનર પણ સાથે લીધું હતું સાથે રોકાયા હતા પણ ખરા આપણે ક્યાંક એવું લાગે છે ખરું કે વિવાદાસ્પદ વાતો કરીને પોતાની લીટી લાંબી થાય છે આવો એક આક્ષેપ પણ આપની ઉપર થયો છે કે વિવાદ ઊભા કરવાના કંઈક હટકે બોલવાનું દુનિયા બોલતી હોય ના કરતાં કંઈક હટકે બોલો વૈચારિક પુરુષો ઘણા બધા હોય છે પરંતુ આ વિવાદ ઊભા કરવા અને પછી એને લાઇમલાઇટમાં આવું આવા આક્ષેપો પણ આપના મિત્ર વર્તુળો દ્વારા થયા છે અને કદાચ આપની પોતાની ઇન્ડિવિજ્યુઅલ જે મૂવમેન્ટ હતી સારા વિચારો સમાજ સુધી પહોંચાડવા એમાં અંગત મિત્ર વર્તુળના કારણે પણ ક્યાંક વિક્ષેપો પડ્યા હતા ખરા ના બે વસ્તુ એક તો વિવાદ જાણી જોઈને ઊભો કર્યો હોય ક્યારેય એવું મને યાદ નથી લખ્યું હોય એને લઈને કોક માણસોમાં વિવાદ જાગે એ એક વસ્તુ છે પણ જાણી જોઈને લોકોનું ધ્યાન આપણા તરફ આવે અથવા તો આપણી વાતો થાય એ માટે પ્રવોકેટિવ લખવું એવું મેં કદી કર્યું નથી એક વસ્તુ એ બીજી વસ્તુ એ કે આને લઈને ક્યાંક મિત્રોમાં કોઈ મિત્રો ગુમાવ્યા છે વિક્ષેપ થયો છે એવું પણ થવું નથી કારણ કે મિત્રો એવા હોવાના કે જે સાચા અર્થમાં સાક્ષર હોય અને સાક્ષરો એકબીજા જોડે અસમત અસંમત થવાના હું જેમ ગાંધીજી જોડે આ સંમત છું અમુક વસ્તુએ અથવા તો પંડિત નહેરુની ટીકા કરું છું અથવા તો મોટા મોટા મારા વિષયના જે તત્વચિંતકો છે એની ટીકા કરું છું કાર્લ માર્ક્સ છે હાના આરેન છે માઇકલ ઓક્સોડ છે એની હું ટીકા કરું છું એ જ રીતે લોકો મારી પણ ટીકા કરે કે ભાઈ પારેખને પુસ્તકમાં હું નથી સંમત થતો એ તો સવાલ છે તો મારો ધંધો છે એકબીજાનો એટલે એને લઈને કંઈક તમે કોકની સામે એક પૂર્વગ્રહ રાખો અથવા વિક્ષેપ કરો એવું મારા સંબંધોમાં આજ સુધી બન્યું નથી જે રેસિઝમ માટે આપે મૂવમેન્ટ કરી હતી એક સમયમાં લેબર પાર્ટી પણ આપણે ઘણો સપોર્ટ કર્યો ઇવન આપને હાઉસ ઓફ લોર્ડ સુધી લઈ જવામાં પણ એ પાર્ટીનો ઘણો ફાળો એ જે મૂવમેન્ટ શરૂ કરી હતી આપણે રેસિઝમની અને એ કદાચ બહુ વિવાદમાં પણ રહી હતી એ સમયે આપે પછી ફક્ત ભારતીયો નહીં આપે પાકિસ્તાની બાંગ્લાદેશી ચાઇનીઝ આ બધા સાઉથ એશિયન જેટલા પણ હતા એ બધા માટે આપે પૂરતા પ્રયત્નો કર્યા આટલા બધા પ્રયત્નો પછી આર યુ સેટિસફાઈડ કે સ્ટીલ હવે જે અત્યારે ત્યાં પરિસ્થિતિ છે ઇટ ઇઝ બેટર મચ બેટર મચ બેટર જે જમાનો જે જમાનામાં ઇંગ્લેન્ડ હતું મારા જમાનામાં કે આમ નોટિસો હોય કે ભાઈ કાળા માણસ હોય કે બિનસફેદ માણસો હોય એ બંધ એ બંધ થઈ ગયું પછી રંગભેદને લઈને કોકવાર માણસોને મારવામાં આવતા હતા અથવા તો કોલેજમાં એડમિશન નું જોબ રિક્રુટમેન્ટમાં પણ જોબમાં એમ્પ્લોયમેન્ટ એ પણ અમે જે પગલાં લીધા એને લઈને બંધ થયું અને ત્યાંનું જે કમિશન ફોર રેશિયલ ઇક્વોલિટી જે છે જેનું કામ આ બધી વસ્તુઓ મોનિટર કરવાનું છે એનો હું ડેપ્યુટી ચેરમેન હતો પાંચ વર્ષ સુધી અને એ દરમિયાનમાં અમે ત્યાંની મેડિકલ કોલેજીસ બીજી બધી કોલેજો શિક્ષણની સંસ્થાઓમાં તપાસ કરી અને જ્યાં અમને લાગ્યું કે અહીંયા પક્ષપાત છે આપણા માણસોની સામે તો અમે લોકોને નોટિસ આપીને બંધ કરાવ્યું ત્યાંની ટૉપમોસ્ટ સેન્ટ જ્યોર્જીસ હોસ્પિટલ મેડિકલ સ્કૂલમાં એમ માનો કે તમને પંચ્યાસી ટકાએ એડમિશન મળે એક ભારતીયના પંચાણું ટકા છે એને નથી અપાતું એડમિશન જ્યારે ગોરી છોકરીને પંચ્યાસી ટકાએ દસ ટકા ઓછા માણસે છતાં મળે છે એ જ્યારે ખબર પડી ત્યારે તરત જ એ કોલેજના પ્રિન્સિપાલને બોલાવીને કહું કે આ સાંભળ્યું છે સાચું છે કબૂલ કર્યું અને બંધ કરો અને જે જે માણસોને આવતા ચાર વર્ષ ગયા ચાર વર્ષમાં તમે એડમિશન નથી આપ્યું એ બધાને એડમિશન આપો આ આ થિયરી આ પોલિસીને આપ ફોલો કરીને કરો ફક્ત રંગભેદ ઉપર નહીં ફાઈન હા હા અહીંયા રોકું છું અગેન ટાઈમ થયો છે એક વિરામનો દર્શક મિત્રો વિરામ વિરામનો સમય થયો છે વિરામ બાદ વાત કરીશું અંતિમ તબક્કાની વાતો લોર્ડ ભીખુ સાથે વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં અંતિમ તબક્કાની વાતો કરીએ છીએ આપણે લોર્ડ ભીખુ પારેખ સાથે કંઈક કરવાની ઈચ્છા પહેલેથી હતી દુનિયામાં પોતાનું એક સ્થાન છે પોતાના વિચારો છે તે પ્રજા સમક્ષ મૂકાવવા જોઈએ એવું એક પહેલેથી ક્યાંક ઠાની લીધું હશે આ એચિવમેન્ટ એ કોઈ સડનલી થયેલી વસ્તુ ન હોય જે વિચાર છે એ પણ અમુક ઉંમરે એક જ સમયે પ્રગટ થયા હોય એવું પણ ન હોય કાર્લ માર્ક્સ અને ગાંધી આ તો ખરા જે વિશ્વ જેને ફોલો કરે છે અથવા તો ઘણા બધા લાખો કરોડો લોકો તેનાથી પ્રભાવિત થયા છે પરંતુ કોક એક એવી નાની વ્યક્તિ હોય ચાહે અમલસાડની હોય ચાહે મુંબઈની હોય ચાહે કોઈ પરિવારની હોય એક એવી વ્યક્તિ કોક હશે કે જેનાથી સમજણા થયા ત્યારથી આપ પ્રભાવિત રહ્યા છો અથવા તો એ વિચારો એમના ગમ્યા છે એવી વ્યક્તિ કોણ ના એવી વ્યક્તિઓ ઉતરાચાર મારા જીવનમાં છે અને જેમને વિશે હું ઉલ્લેખ મારા પુસ્તકોમાં કરી ચૂક્યો છું અમરસરની હાઈસ્કૂલની અંદર અમારે એક પ્રિન્સિપાલ હતા આરડી દેસાઈ પાકા ગાંધીવાદી અંગ્રેજી ઉપર સુંદર એમનો કમાન્ડ પુસ્તકો લખેલા અને એ વ્યક્તિ એટલી બધી પ્રભાવશાળી જ્યારે અમે સ્કૂલમાં હતા અને મેટ્રિકની પરીક્ષા આપવાનો જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે આરડી દેસાઈ બોઝ મોડલ બોઝ હીરો અને એમણે મને કહ્યું કે ભાઈ તારે તારે ઘરે બેસવાનું આપણે બોમ્બે જવાનું છે મને એક એવો પ્રસંગ યાદ છે કે જ્યારે ક્લાસની અંદર એ નાની વસ્તુઓ છે મોટા થવાની જે તમન્ના જે છે એ અજબ રીતે આવે છે એક વાર અંગ્રેજી શીખવતી વખતે એમણે એક કવિતા લીધી ઓલિવર ગોલ્ડ સ્મિથની એક વાક્ય લીધું ડેથ લેઝ ઇટ્સ આઈસી હેન્ડ્સ ઓન કિંગ્સ આખા ક્લાસને પૂછ્યું કે આઈસી શું કામ કર્યું કે મૃત્યુ એના ઠંડા હાથ દરેક ઉપર મૂકે છે ઠંડો શું કામ લખ્યું એટલે મને જવાબ આવ્યા મને કહું શું માને છે મેં જવાબ આપ્યો મૂઠ છે મૂઠ છે આના હોઈ શકે પછી એમણે સમજાવ્યું ક્લાસ પૂરો થયો મને કહું કે તારો જવાબ બીજા બધા કરતા સારો હતો પણ સાચો નહોતો ત્યારે મને કહ્યું ના મારે કંઈક થઈ શકે એવું છે બીજા ક્લાસની અંદર વેકેશનની સ્પેલિંગ શું હોઈ શકે મેં ડબલ સી કર્યું બધાએ ડબલ સી કર્યું ત્યારે શિક્ષકે કહું કે બીજા બધા ભૂલ કરે બરાબર છે મારે તારી પાસેથી આશા નહોતી એટલે આવા પ્રસંગોને લઈને ધીરે ધીરે તમારા મગજ મેં ખ્યાલ આવે નહીં કે હું બીજા કરતાં જુદો છું અથવા બીજા કરતાં વધારે હોશિયાર છું કે ભાઈ હું કંઈક કરી શકું છું કદાચ હું નામમાં ભૂલ ન કરતો હોઉં તો મુંબઈના પ્રોફેસર અંશુ ઓર મને આઈ ફોર ગોટ મુંબઈમાં બે પ્રોફેસરો હા જેની સાથે આપ જુહુ બીચ ઉપર કે ચોપાટી ઉપર ચાલતા ચાલતા જતા હતા હું એ નામ નહીં બહુ જ વળગણ છે વિદેશ જવાનું આપ ભારત ગુજરાત એક નાનકડું અમલસાડ ગામ ત્યાંથી જઈને વિદેશમાં વસ્યા ત્યાં એક એચિવમેન્ટ અને એક સર્વોચ્ચ સ્થાન કહી શકાય એમાંના એક સ્થાન પર આપ પોતે બિરાજ્યા ઘણો અભ્યાસ કર્યો શું કહેશો આજે કમ્યુનિટી અત્યારે આ જે દોડ લગાવી રહી છે અત્યારે જાઓ ટોપ ક્વોલિટીનું શિક્ષણ તમારે જોઈતું હોય તો આ દેશમાં તમને નહીં મળે પરદેશ ગયા વિના છોકરો નથી એટલે જો હોશિયાર છોકરાઓ હોય તમને મારી સલાહ એ કે ભાઈ દુનિયાની ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ છે કેમ્બ્રિજ છે હાર્વર્ડ છે યેલ છે એ યુનિવર્સિટીમાં તમે બે કે ત્રણ વર્ષ ગાળશો તો તમારું મગજ એટલું બદલાઈ જશે કે તમે એક નવી વ્યક્તિ તરીકે બહાર આવશો અને મેં મનમોહનસિંહ જ્યારે મને કહું કે ભાઈ ભીખુભાઈ આ યુનિવર્સ આપણા દેશમાં હાયર એજ્યુકેશન સુધારવું છે તો શું કરવું જોઈએ મેઘુ સાહેબ એક વસ્તુ તમારે પહેલું જ પગથિયું એ છે કે આ દેશમાંથી પચાસ સાઠ ટોપ વિદ્યાર્થીઓ લઈને એમને પરદેશની ટોપ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ પીએચડી કરવા માટે મોકલો ત્યાંથી એમની ઇન્ટેલેક્ટ શાર્પ થશે બુદ્ધિ સુધરશે કેમ કામ કરવું ખ્યાલ આવશે અને એ જ્યારે પાછા આવશે ત્યારે દીવો જેમ દીવાને સળગાવે છે તેમ એમાંનો એક એક માણસ એમના જેવા બીજા માણસો ઊભા કરશે અને આ રીતે તમે પચાસ માણસો દર વર્ષે જો પરદેશ મોકલશો તો દસ વર્ષમાં તમારા પાંચસો ટ્રેન થયેલા માણસો અને એ પાંચસો પાંચ હજાર બીજા અહીંયા લોકલી ટ્રેન કરશે થેન્ક યુ વેરી મચ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આથી વાત એક એવી વ્યક્તિની કે જેમને મળીને કહે છે ને કે અમુક લોકોની પાસે વાઇબ્રેશન્સ કંઈક અલગ હોય છે અને સમટાઇમ્સ અલગ અલગ ગેસ્ટને મળતા અમુક અતિથિ એવા હોય છે કે જેની પાસે તમને અલગ વાઇબ્રેશન્સ મળે છે અને એ હોય છે તેમના થોટના કારણે એ હોય છે તેમનું અચીવમેન્ટના કારણે એ હોય છે તેમને સોસાયટી માટે કરેલા કાર્યોના કારણે એમની જે આભા ઉભી થઈ છે તેના કારણે લોર્ડ પીખુ પારેખ પણ એમાંના જ એક વ્યક્તિ આતિવાત લોર્ડ પીખુ પારેખ સાધરી ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથી સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર થેન્ક્સ અગેન થેન્ક યુ લોકો કે બેડરૂમ સુરક્ષિત નહી આપ લોકો સાથે જે સાથે જો ઉસકી સહેલી છે વો મહાદુષ્ટ છે આનંદીબહેન ક્યારે ફેસ પરથી કળવા ન દે બહુ મતલબ કભી કમ્પ્લેન નહીં કરે હૈ